બે હજાર બાવીસના એટલે કે આ વર્ષના અંતિમ દિવસો છે ને હવે નવું વર્ષ શરૂ થશે પરંતુ ગત વર્ષમાં આખા વર્ષ દરમિયાન પાકિસ્તાનમાં રાજકીય જંગ એવો જામ્યો કે જોવું અને જાણવું ઘણું રસપ્રદ છે લાહોર હાઈકોર્ટની પાંચ સભ્યોની બેન્ચમાં પંજાબ સુબાના ગવર્નરની એક સૂચનાને રદ કરવામાં આવી છે જેના માધ્યમથી મુખ્યમંત્રી પરવેશ ઇલાહી અને કેબિનેટને પણ પદથી હટાવવામાં આવ્યા હતા પાકિસ્તાનમાં પોતાના ઇતિહાસના આધારે રાજકીય ઉથલપાથલ થઈ હોય એ રીતે જોવામાં આવે તો વર્ષ બે હજાર બાવીસ અપવાદ સાબિત થયું છે કારણ કે અત્યારે જે જંગ અને સંઘર્ષ મળી રહ્યો છે તેનો તો જાન્યુઆરી મહિનામાં જ બ્યુગલ ફૂંકાઈ ગયું હતું જ્યારે વિપક્ષમાં રહેલા પાકિસ્તાન ડેમોક્રેટિક મુવમેન્ટે ઇમરાન ખાનની સરકાર વિરૂધ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે ગંભીરતાથી વિચાર્યું ત્યારે આંતરિક યુદ્ધ શરૂ થઈ ગયું હતું ઇમરાન સત્તામાં આવ્યા માત્ર ખાન હતા કે જનરલ ફૈઝ હમીદ ના ડિરેક્ટર જનરલ બન્યા રહે પરંતુ ફોજ એવું ઈચ્છતી હતી કે ફૈઝ હમીદ પેશાવરમાં કોરની સંભાળે આ મામલે પાકિસ્તાની ફોજ અને ઇમરાન ખાનનું ઘર્ષણ પણ શરૂ થઈ ગયું ઇમરાન ખાન અને ફોજ નું અત્યંત વધી ગયું અને બંને આમને સામને આવી ગયા ઇમરાન ખાનને એક માર્ચ પણ કાઢી અને આ રેલી દરમિયાન તેમને બંદૂકથી ગોળી મારવામાં આવી જોકે તેઓ સ્વસ્થ થઈને ફરીથી લડાઈ માટે તૈયાર થયા આ બધી બાબતમાં પાકિસ્તાનની આર્થિક વ્યવસ્થા ખાડી ગઈ અને સામાન્ય લોકોનું જીવન મુશ્કેલ